નમસ્તે. ગુજરાત, ઇન્ડિયા અને કેનેડાના ઇંગ્લિશ, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું નીતિ સોલંકી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોંચ્યા ઇઝરાયલ અને હાઈકોર્ટે મેડિકલ પ્રવેશ મેળવવા માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ કર્યું ફરજિયાત. ભારતમાં સરકાર અઝમ્પશન આઇલેન્ડ પ્રોજેક્ટ પર સેશેલ્સ સાથે સંયુક્ત રીતે કાર્ય કરશે અને ભાજપના અરુણ જેટલીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સરખામણી સરમુખત્યાર એડોલ્ફ હિટલર સાથે કરી છે. કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓના લાભ માટે વિઝા નિયમો બદલવામાં આવ્યા છે અને કરચોરીના સમાપ્ત કરવા માટે સરકારે નવા ટ્રસ્ટ ફંડ નિયમો રજૂ કર્યા છે. અમારી સાથે બની રહો. અમે ગુજરાત, ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. Welcome to the Field Fresh Supermarket. One-stop shop for fresh vegetables, fruits, bakery products, Indian and Chinese grocery and much more. Visit us today at 5661 Steeles Avenue East in Scarborough, major intersection Steeles and Middlefield. Check out our weekly flyers. Field Fresh Supermarket, always fresh. ઇન્ડિયન ટાઈમ્સ ડેઈલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના કાફલા સાથે 10 દિવસના પ્રવાસ માટે ઇઝરાયલ પહોંચ્યા છે. તેઓ કૃષિ ટેકનોલોજી, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, વોટર સપ્લાય સિસ્ટમ વગેરેની માહિતી મેળવશે. નોંધનીય છે કે રાજ્યમાં વિવિધ ક્ષેત્રે ઇઝરાયેલી ભાગીદારી અગત્યની રહી છે. હાઈકોર્ટે મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ ફરજિયાત કર્યું છે. આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા કરોડો રૂપિયા મેડિકલ કોલેજમાં આપવામાં આવે છે, પરંતુ રાજ્યના વિદ્યાર્થીઓ 1-2 માર્કના કારણે એડમિશન નહોતા મેળવી શકતા, જેના કારણે તે રૂપિયાનો યોગ્ય ઉપયોગ થયો ન હતો, જેના કારણે સરકાર દ્વારા ડોમિસાઇલ સર્ટિફિકેટને ફરજિયાત કરવામાં આવ્યું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને પડકારનાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટના કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. પોતાના રાજીનામા પાછળ તેમણે કોંગ્રેસના નેતાઓની કાર્યપદ્ધતિને જવાબદાર ગણાવી છે. રાજ્યમાં મેઘરાજાની મહેર શરૂ થઈ ગઈ છે, પરંતુ વરસાદ મોડો પડવાને કારણે પંચમહાલ જિલ્લાના ડેમોમાં પાણીની આવક થઈ નથી, ત્યારે પંચમહાલમાં આવેલા 4 ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે બીજી તરફ સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ડેમમાં પાણીની સારી આવક થઈ છે. ગાંધીનગરના છત્રાલ ગામમાં છેલ્લા 4 મહિનાથી શરૂ થયેલી કોમી અથડામણ શમવાનું નામ નથી લઈ રહી, જેને લઈને ગામમાં સ્થિતિ હજુ પણ તંગ છે. હાલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. આ હિંસાને ડામમાં પોલીસે ઉણી પુરવાર થઈ છે. પાટણમાં કોંગ્રેસે સિવિલ બચાવો અભિયાન હાથ ધર્યું. સિવિલ હોસ્પિટલોને ફરીથી કાર્યરત કરવામાં આવે એ માંગણી સાથે કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોએ રેલી કાઢી અને કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું. ભાજપાએ 2019ની લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર કમળ ખીલાવવા માટે કમર કસી લીધી છે, જેના માટે અમદાવાદમાં 2 દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ભાજપે કરાયેલા સાંસદોના સર્વેમાં ગુજરાતના કુલ 26માંથી ભાજપ આ વખતે 1/2 ડઝનથી વધુ સાંસદોના પત્તા કાપે તેવી શક્યતા છે, જેને સ્થાને પ્રદેશ સંગઠનમાંથી વૈકલ્પિક નામો પર ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે અતિભારે વરસાદ આવી શકે છે. અમદાવાદમાં 3 દિવસમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સૂચના હવામાન વિભાગે આપી છે. સુરતના ઈશનપોર ગામના લોકો છેલ્લા 3 મહિનાથી પાણી માટે કટકડાટ કરી રહ્યા છે અને છેવટે કંટાળીને તેમણે પાણી પુરવઠા અધિકારીનો ઘેરાવ કર્યો. તેમણે અનેકવાર કચેરીમાં ફરિયાદ કરી, પરંતુ તંત્ર આંખ આડે કાન કરતું હતું અને આખરે તેમણે આ પગલું ભર્યું. અમદાવાદમાં 14 જુલાઈના રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળશે, જેના પહેલા 28મીએ જળયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા સાબરમતી નદીના તટેથી સોમનાથ ભૂદરના આરે પહોંચશે. ત્યાંથી 108 કળશમાં જળ લઈ ભગવાનને અભિષેક કરવામાં આવશે. અમારી સાથે બની રહો. ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. A team of highly professional accountants, we deliver quality and immeasurable assistance to our clients. For Canada audit assistance and your business loans, the only name you can trust. A professional accountant always makes a difference. For more information, call us at 416-741-0801 or visit us at scansaccountants.com. ઇન્ડિયન ટાઈમ્સ ડેઈલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે.
ભારત અને સેશેલ્સ એકબીજાના ચિંતાઓને ધ્યાનમાં રાખીને અઝમ્પશન આઇલેન્ડ ખાતે નૌકાદળ સંચાલન કેન્દ્ર વિકસાવવા માટે પ્રોજેક્ટ પર એકસાથે કામ કરવા માટે સંમત થયા છે. ભારતે સેશેલ્સ તેની સંરક્ષક ક્ષમતાઓને વધારવા માટે 100 મિલિયન અમેરિકન ડોલરની પણ જાહેરાત કરી હતી. ધ ટાયરની ઓફ ઇમરજન્સી નામના તેમના તાજેતરના લેખમાં ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીએ ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સરખામણી સરમુખત્યાર એડોલ્ફ હિટલરની સાથે કરી છે. તેમણે એસએડીની પ્રશંસા કરતા જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન તેમની ભૂમિકાએ દેશમાં મહાન આદર મેળવ્યો હતો. અલગાવવાદીઓ દ્વારા પ્રયોજિત બંધે કાશ્મીર ખીણ પ્રદેશમાં જીવન અલગ પાડી દીધું હતું, કેમ કે સત્તાવાળાઓએ વિરોધમાં તેમની સહભાગીતાને રોકવા માટે વરિષ્ઠ અલગાવવાદી નેતાઓને અટકાયતમાં રાખ્યા હતા. ખીણમાં દુકાનો, જાહેર પરિવહન, અન્ય બિઝનેસ મથકો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી હતી. ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2002ના નરોડા પાટિયા હત્યાકાંડ કેસમાં 3 આરોપીઓને 10 વર્ષની સખત કેદ આપી છે. તેમાં નોંધ્યું હતું કે તેમની સજા ગુનાની ક્રૂરતાથી સુસંગત હોવી જોઈએ. એનસીપીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું છે કે પૂર્વ ચૂંટણીમાં ગઠબંધનનું યોગદાન આગામી વર્ષે લોકસભાની ચૂંટણીમાં વ્યવહારુ નથી. તેમણે જણાવ્યું હતું કે શાસક ભાજપ સાથે મુકાબલો કરવા માટે બિન ભાજપા પક્ષો રાજ્ય વિશિષ્ટ જોડાણ સાથે મળીને આવી શકે છે. નાણાપ્રધાન પિયુષ ગોયલે ભારતને એક સુંદર સ્થળ છે જ્યાં કાયદાનું શાસન પ્રવર્તે છે ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે દેશ ચીન સ્થિત એઆઈઆઈબીના 9 પ્રોજેક્ટમાં રોકાણ કરવા માંગે છે. 7 પ્રોજેક્ટ્સ માટે ભારતને એઆઈઆઈબીના કુલ ધિરાણના લગભગ 28% હિસ્સો પહેલેથી જ ખેંચી લીધો છે. સંસદનું ચોમાસું સત્ર 18 જુલાઈથી શરૂ થશે અને 10 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. સંસદીય બાબતોની કેબિનેટ કમિટીએ ભલામણ કરી છે. સત્રમાં લગભગ 18 બેઠક હશે. મુંબઈ અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી રવિવારે રાત્રે અને સોમવારે બપોરે ઓછામાં ઓછા 5 લોકો માર્યા ગયા હતા, જેણે શહેરના જીવનમાં વિક્ષેપ પાડ્યો હતો. સતત વરસાદને પરિણામે હવા, ટ્રેન અને રોડ સેવાઓમાં વિક્ષેપ થયો છે. દિલ્હી હાઈકોર્ટે સત્તાવાળાઓને જણાવ્યું છે કે 4 જુલાઈ સુધી 6 દક્ષિણી દિલ્હી વસાહતોના પુનઃવિકાસ માટે કેન્દ્ર દ્વારા મંજૂર કરાયેલા 16,500 ઝાડ મંજૂર કર્યા છે, તેને કાપવામાં નહીં આવે. આ તમામ વિસ્તારો સરકારી કર્મચારીઓનું ઘર છે. બોલિવૂડની સુપરસ્ટાર શ્રીદેવી કપૂરને બેંગકોકમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી અવોર્ડ્સમાં 2017ની ફિલ્મ મોમમાં અંતિમ ભૂમિકા બદલ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં નૃત્ય, સંગીત અને ફિલ્મની ઉજવણીમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો વિજય મેળવ્યો હતો. મહિનાઓ અગાઉ દુબઈ હોટેલમાં ડૂબી જવાને કારણે તેણી મૃત્યુ પામી હતી. અમારી સાથે બની રહો, કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. indiantimesdaily.com પર આપનું ફરીથી સ્વાગત છે અને કેનેડાના 10 મુખ્ય સમાચાર છે. ભારત અને અન્ય 3 દેશોના વિદ્યાર્થીઓ માટે સરકારે વધુ ઝડપી અને સરળ વિઝા પ્રક્રિયા પદ્ધતિ રજૂ કરી છે. નવા વિદ્યાર્થી ડાયરેક્ટ સ્ટ્રીમ પ્રોગ્રામ અંતર્ગત 60 દિવસની અંદર વિરોધ કર્યો છે. તેનો નવા પ્રોગ્રામ વિદ્યાર્થી વિઝા માટે 45 દિવસના અંદર પ્રોસેસિંગ સમયને ઘટાડ્યો છે. ફેડરલ સરકારે ખાનગી ટ્રસ્ટ ભંડોળ માટે સ્વિમિંગ સિપોર્ટિંગ નિયમોનો અમલ કર્યો છે, જે તેમના ટ્રસ્ટના ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ રહેલા કુલ મૂલ્યના 5% જેટલા સખત દંડને દબાણ કરશે. લિબરલ પાર્ટીના ભંડોળમાં 2 પેઢીઓ સાથે સંકળાયેલા 60 મિલિયન ડોલરના ઓફશોર ટ્રસ્ટ ફંડને પેરેડાઇઝ પેપર્સ લીકમાં ખુલ્લા પાડવામાં આવ્યા હતા. કેનેડાનો શિપ બિલ્ડિંગ પ્રોગ્રામની દેખરેખ રાખતા ફેડરલ અધિકારીઓએ લિબરલ સરકારને ચેતવણી આપી છે કે તેમને અરવિંગની માલિકીની હેલિફેક્સ શિપયાર્ડ તરફ 1.2 અબજ ડોલરના રિપેર કામો ચલાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આંતરિક દસ્તાવેજોએ પણ વિવિધ શ્રેણીના યુદ્ધ જહાજ વચ્ચે એક તોડાઈ રહેલો બાંધકામ તફાવત દર્શાવ્યો છે. કેનેડાની કન્ઝર્વેટિવ પાર્ટી અને તેના નેતા એન્ડ્રી શિયરે કબેક માટે એક ફોર્મ ટેક્સ રિટર્ન સિસ્ટમ માટેનો તેમનો ટેકો જાહેર કર્યો છે, જે પ્રાંતીય સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવશે. હાલમાં કબેકમાં કરદાતાઓ તેમના કરવેરા માટે 2 સ્વરૂપો ભરે છે, એક પ્રાંતીય માટે અને બીજું ફેડરલ માટે. કેનેડિયન સ્વીકારે છે કે ઓટાવાને બાકી રહેલી કરની રકમ છે, તો પણ આ વર્ષે 43.8 બિલિયન ડોલરની ચૂકવણી કરી નથી, જ્યારે લિબરલ સરકારના બજેટમાં રકમ સ્થિર કરવાના વચનો આપ્યા હતા. આંતરિક કેનેડા રેવન્યુ એજન્સીના અંદાજ મુજબ 2020 સુધીમાં બિન વેતન કરવેરાની રકમ 47 બિલિયન ડોલરથી વધુના દરે ફટકારવામાં આવી છે. ઓન્ટેરિયોની કેપ એન્ડ ક્રેડ સિસ્ટમ રદ કરવાથી કાર્બન ક્રેડિટના વણ ઉકેલાયેલા 1,00,000 ડોલર અને પ્રાઇસી હોમ અપગ્રેડ્સ માટે હૂક પરના ગ્રાહકોને છોડશે.
હમણાં લિબરલ સરકારના ભૂતપૂર્વ ગ્રીન ઓન રિબેટ પ્રોગ્રામને રદ કર્યા હતા. તેમાં ઓપનિંગ દીઠ $500 ચૂકવ્યા હતા, જેમાં ઉર્જા કાર્યક્ષમ વિન્ડોઝ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને અન્ય અગ્રણી અર્થતંત્રો વચ્ચેના વધતા વેપારના વિવાદની ચિંતાને કારણે શેરોના વજનમાં ઘટાડો થયો હોવાના કારણે કેનેડિયન ડોલર તેના અમેરિકી સમકક્ષ સામે નબળો પડ્યો છે. કેનેડિયન ડોલર 0.2% નીચે રહીને 75.23 યુએસ સેન્ટે ગ્રીન બેક પર ટ્રેડિંગ થયું હતું. ફેડરલ સરકારે ન્યૂ બ્રુન્સવિકમાં 75 મિલિયન પાયલટ પ્રોજેક્ટની જાહેરાત કરી છે, જે વરિષ્ઠ જીવનની ગુણવત્તા વિકસાવવા માટે રાષ્ટ્રીય ઉકેલ સુધારવામાં મદદ કરશે. આ સંશોધન મૂલ્યવાન માહિતી પૂરી પાડશે કે કેવી રીતે કેનેડિયનના શ્રેષ્ઠ વૃદ્ધાત્વ માટે મદદ કરવી. કેનેડાના રાષ્ટ્રીય પોલીસ દળે 1.1 બિલિયનના વિશાળ મુકદ્દમાનો સામનો કરવો પડ્યો છે, જે દલીલ અને સતામણી દાવાઓ પર બળના ઇતિહાસમાં સૌથી મોટું હોવાનું મનાય છે. આ નવો મુકદ્દમો આખરે હજારો દાયકાઓથી પુરુષ અને સ્ત્રી RCMPના અધિકારીઓ, નાગરિક સ્ટાફ અને સ્વયંસેવકોની રજૂઆત કરી શકે છે. કેનેડાના સમર નોકરીના કાર્યક્રમ દ્વારા મંજૂર કરાયેલા ભંડોળને ઇસ્લામિક સંસ્થાના નેતાને બહાર કરવા બદલ લિબરલ સરકાર સામનો કરી રહી છે, જે નફરત ફેલાવવામાં આરોપી છે. ઇસ્લામિક હ્યુમનિટેરિયન સર્વિસના નેતા શેખ શફી સુડાએ કથિત રીતે ઇઝરાયેલી સૈનિકોને ગાઝામાં બોલાવ્યા હતા કે તેઓએ બોડી બેગ્સમાં ઘરે મોકલશે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર્સ સુધીના બધા જ કેનેડિયન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. When you are buying or selling a house or a business, you need proper guidance. We at JP Mellon Law Firm have the knowledge and the expertise to help you close your transaction hassle-free. For all your real estate needs, give us a call. When you are buying or selling a house or a business, you need proper guidance. We at JP Mellon Law Firm have the knowledge and the expertise to help you close your transaction hassle-free. For all your real estate needs, give us a call. Veteran actor Anil Kapoor on the fate of a probable Mr. India sequel said it will happen when it has to happen and that Sridevi and Amrish Puri are surely missed. At the green carpet of the 19th edition of the International Indian Film Academy Awards on Sunday, Anil was asked about the sequel of the 1987 entertainer. He said, "Every film has its own destiny and when it's going to happen, it will happen." There were talks that Anil and Sridevi would be back for the follow-up of the movie originally directed by Shekhar Kapoor. Short on words over his co-actor and sister-in-law Sridevi's demise earlier this year, Anil said, "We will miss her, we will miss Amrish Puri Mogambo, but life goes on. We miss all of them and we will try our best to follow their legacy and so that we can make them proud. We make a good film and they appreciate it." The actor, who has clocked 35 years in the film industry and whose latest release is Race 3, is now looking forward to Fane Khan. Immigration Terminal, the specialist for visitor visa, student visa, business immigration, family sponsorship, work permits, PNP programs, live-in caregivers and LMIA applications. Highly experienced in cases involving criminal or medical admissibility and previously refused or misrepresentation cases. Call 416-675-5666 in Ontario or 778-927-3455 in BC. Email us at info@immigrationterminal.ca. Immigration Terminal, right consultants, right future. The 19th edition of IFA in Bangkok finally came to an end on Sunday night with lots of glitz and glamour. From veteran beauty Rekha to the younger generation's Varun Dhawan set the stage on fire with their performances. Let's take a look at the entertainment quotients at IFA. To begin with, veteran Rekha, who mesmerized everyone after 20 long years with her performance on her hit Evergreen songs. Rekha looked stunning in a powder pink anarkali, performing on songs like Dil Cheez Kya Hai, In Aankhon Ki Masti Mein, and so on. Actor Ranbir Kapoor surprised everyone with his rock star look. He looked dapper in an all-black ensemble with a double neck guitar in his hands. Shraddha Kapoor too performed that night, but more than her performance, seemed like she was more excited to watch Rekha live on stage. Hugging Rekha and mesmerized by her, she shared her photograph on Instagram. Varun Dhawan too made it a night worth remembering with his performances on some hit numbers. He too shared his fan moment with Rekha on social media. The ones who grabbed the audience with duets were Bobby Deol and Yulia Vantor, and Arjun Kapoor with Priti Sanon. Well, with such teasers, we await the full coverage to air soon on television.
ਕਰੋਲ ਬਾਗ ਜਵੈਲਰਸ ਗਹਿਣਿਆਂ ਦੇ ਲੇਟੈਸਟ ਡਿਜ਼ਾਈਨ ਲਈ ਪਹਿਲੀ ਚੁਆਇਸ ਸੋਨੇ ਅਤੇ ਹੀਰੇ ਦੇ ਸੈੱਟ ਚੂੜੀਆਂ ਅਤੇ ਕੜੇ ਚੇਨ ਜੜਾਉ ਸੈੱਟ ਅਤੇ ਹੋਰ ਵੀ ਕਈ ਗਹਿਣਿਆਂ ਤੇ ਸਪੈਸ਼ਲ ਡਿਸਕਾਊਂਟ ਸਭ ਤੋਂ ਵੱਡੀ ਚੁਆਇਸ ਬਿਹਤਰੀਨ ਸਰਵਿਸ ਅਤੇ ਸਭ ਤੋਂ ਵਾਜਿਬ ਰੇਟਾਂ ਲਈ ਆਓ ਕਰੋਲ ਬਾਗ ਜਵੈਲਰਸ ਅਤੇ ਰੂਪ ਜਵੈਲਰਸ ਕਰੋਲ ਬਾਗ ਜਵੈਲਰਸ 1098 ਪੀਟਰ ਰੋਬਰਟਸਨ ਬੁਲੇਵਾਰਡ ਬ੍ਰੈਂਪਟਨ ਰੂਪ ਜਵੈਲਰਸ 503 ਰੇ ਲੋਸਨ ਬੁਲੇਵਾਰਡ ਬ੍ਰੈਂਪਟਨ